ધોરણ 7માં ગયા લેક્ચરમાં આપણે ગુજરાતીમાં પાઠ આપણો 13 છે હાઈસ્કૂલમાં એ સમજ્યા હતા. હવે આજે આપણે સમજવામાં પૂર્ણ કરીશું તથા સ્વાપોથીના જે ફોટા મોકલું છું એમાંથી જોઈ સ્વાપોથી પણ લખવામાં આપણે આજે પૂર્ણ કરીશું. આપણે એકમ કસોટીનું હવે ટાઈમ ટેબલ આવી ગયું છે તો 30 અને 31 બે તારીખે લગભગ એક્ઝામ છે, તો આપણે ગુજરાતીની અને ગણિતની કદાચ એક્ઝામ છે, તો આપણે ગુજરાતીમાં 3 પાઠ પૂછાવાના છે. તો આપણે 3 પાઠ છે એ કમ્પ્લીટ સમજવામાં અને લખવામાં કાલે કરી લેશું અને બધું પૂરું કરી અને 3 પાઠનું રિવિઝન પણ ઘરે કરવા માંડજો. આજે હું તમને આ પાઠ છે એ સમજાવવામાં અને લખાવવામાં પૂર્ણ કરાવીશ. ચાલો હવે આપણે છે આગળ પાઠ સમજીશું. હવે તો હું એવું માનું છું કે ભારત વર્ષના ઉચ્ચ શિક્ષણ ક્રમમાં સ્વભાષા ઉપરાંત રાષ્ટ્રભાષા હિન્દી, સંસ્કૃત, પારસી, અરબી અને અંગ્રેજીને સ્થાન હોવું જોઈએ. આટલી ભાષાની સંખ્યાથી કોઈએ ડરી જવાનું કારણ નથી. ભાષા પદ્ધતિસર શીખવવામાં આવે અને બધા વિષયો અંગ્રેજીની જ મારફતે શીખવાનો ને વિચારવાનો બોજો આપણી ઉપર ન હોય તો ઉપલી ભાષાઓ શીખવામાં બોજો નથી. એટલું જ નહીં પણ તેમાં અતિશય રસ રહેલો છે. વળી જે એક ભાષાને શાસ્ત્રીય પદ્ધતિથી શીખે છે તેને પછી બીજાનું જ્ઞાન સુલભ થઈ પડે છે. સ્વભાષા એટલે માતૃભાષા, બોજ એટલે ભાર, સુલભ એટલે સહેલું. જો શું કહે છે, હવે તો હું એવું માનું છું કે ગાંધીજી કહે છે કે હવે તો હું એવું માનું છું કે ભારત વર્ષમાં એટલે કે આખા ભારત દેશમાં ઉચ્ચ શિક્ષણમાં સ્વભાષા ઉપરાંત, સ્વ એટલે પોતાની ભાષા, ઉપરાંત રાષ્ટ્રભાષા હિન્દી, એટલે આપણી રાષ્ટ્રભાષા કઈ છે, હિન્દી, સંસ્કૃત, ફારસી, અરબી અને અંગ્રેજીને સ્થાન હોવું જોઈએ. આટલી ભાષાઓને તો કે આપણે ભારત વર્ષમાં એટલે કે આપણે ભારત દેશમાં સ્થાન હોવું જ જોઈએ. આટલી ભાષાની સંખ્યાથી કોઈએ ડરી જવાનું કારણ નથી. ભાષા પદ્ધતિસર શીખવવામાં આવે છે, આપણને ખબર જ છે. પહેલાં વહેલાં આપણને શું શીખાય, અંગ્રેજી શીખવું હોય તો પહેલાં આપણે ABCD શીખીએ, ગુજરાતી શીખવી હોય તો ગુજરાતીનો કક્કો શીખીએ, હિન્દી શીખવું હોય તો હિન્દી કક્કો શીખીએ. એમ બધા વિષયની શરૂઆત છે પાયાથી, પદ્ધતિસર શીખવવામાં આવે બધા વિષયો છે. અંગ્રેજીની મારફતે શીખવાનો ને વિચારવાનો બોજો આપણી ઉપર ન હોય તો ઉપલી ભાષાઓ શીખવામાં બોજો નથી. આપણે શું કહે છે કે ભાઈ અંગ્રેજી શીખવામાં આપણી ઉપર કોઈ ભાર ન હોય તો ઉપલી એટલે કે બીજી વધારાની ભાષા શીખવાનો પણ આપણે કોઈ ભાર લાગે નહીં, બધી આવડી જાય. આપણને જેમ અંગ્રેજી આવડી જાય છે એમ બીજી ભાષા પણ સરળતાથી આવડી જાય. એટલું જ નહીં પણ તેમાં અતિશય રસ રહેલો છે અને બીજી ભાષામાં આપણે રસ બધી શીખશું ને, અંદર ઉતરશું ને તો આપણને બહુ જ મજા આવશે બધું શીખવાનું. વળી જે ભાષાને શાસ્ત્રીય પદ્ધતિથી શીખે છે તેને પછી બીજાનું જ્ઞાન સુલભ થઈ પડે છે. સુલભ એટલે કે સરળતાથી મળે તેવું સહેલું. જો એક વખત તમે પદ્ધતિસર જે વસ્તુ શીખો ને એ તમને કાયમ આજીવન સુધી તમને એ કોઈ દિવસ ભૂલાય નહીં કે કોઈ દિવસ તમને એ જ્ઞાન છે એ વધે એમાં ઓછું થાય નહીં. સાચું જોઈએ, ગાંધીજી કહે છે કે ખરું જોતા એટલે કે સાચું જોઈએ તો હિન્દી, ગુજરાતી, સંસ્કૃત એક ભાષામાં ગણી શકાય, તેમજ ફારસી ને અરબી એક ગણે. જો હિન્દી, ગુજરાતી અને સંસ્કૃત આ ત્રણેય છે એ એક ભાષા ગણી શકાય ને ફારસી અને અરબી છે એ એક ગણે કે સરખી હોય એમ. ફારસી જોકે સંસ્કૃતને લગતી છે. ફારસી ભાષા છે કેવી છે તો કે સંસ્કૃતને લગતી, સંસ્કૃતને સાથે મેળ ખાતી છે. અને અરબી છે એ હિબ્રુ ભાષાને, હિબ્રુ કઈ ભાષા છે ખબર છે, અરબસ્તાન છે ને એની એક ભાષા છે, યહૂદી પ્રજાની ભાષા છે, પ્રાચીન ભાષા, એને અરબી હિબ્રુ કહે છે. છતાં બંને હિબ્રુ છે એ જાતિ છે એટલે કે અરબી હિબ્રુને લગતી એમ, અરબી હિબ્રુ ભાષા છે એને લગતી કે અરબી ભાષા છે હિબ્રુને લગતી. છતાં બંને ઇસ્લામના પ્રગટ થયા પછી ખેડાયેલી છે. શું કહે છે કે આ બંને ભાષા છે ને એ જ્યારે ઇસ્લામ ધર્મ અસ્તિત્વમાં આવ્યો ને ત્યારે આ બંને ભાષા છે એ વિકાસ પામી છે. ત્યાં સુધી એમને કહ્યું પણ જ્યાં સુધી આ ભાષા ન આવી ત્યાં સુધી એમને પડેલી હતી, ઇસ્લામ ધર્મ પ્રગટ નહોતી એટલે ઇસ્લામ ધર્મ ની બધાને ખબર ન પડી ત્યાં સુધી આ ભાષા પણ એમને જ હતી, ત્યાં સુધી એને કોઈ જાણતું ન હતું.
તેથી બંને વચ્ચે નિકટ સંબંધ છે, એટલે કે નજીકનો સંબંધ છે. ઉર્દુને મેં અલગ ભાષા નથી ગણી, કેમ કે તેના વ્યાકરણનો સમાવેશ હિન્દીમાં થાય છે. જો ઉર્દુ ભાષા છે ને, એનો સમાવેશ હિન્દીની અંદર થઈ જાય છે એ ભાષાનો, એટલે એનો વ્યાકરણ છે ને હિન્દી ભાષાને વ્યાકરણ સાથે મળતું હોય છે, એટલે એ બાઈને એક ગણાય કે મેં એને અલગ નથી ગણી. તેના શબ્દો તો ફારસી અને અરબી જ છે. ઉર્દુ ભાષાના બધા શબ્દો છે ને ફારસી ભાષાના અને અરબી ભાષાના જ છે. ઊંચા પ્રકારનું ઉર્દુ જાણનારને અરબી અને ફારસી જાણવું પડે એવું છે. જેને ઉર્દુ ભાષાનું ઉચ્ચ જ્ઞાન મેળવવું હોય એને અરબી અને ફારસી ભાષા છે એ પહેલાં શીખવી પડે. જેમ ઊંચા પ્રકારનું ગુજરાતી, હિન્દી, બંગાળી, મરાઠી જાણનારને સંસ્કૃત જાણવું જ પડે. જેમ આપણે ગુજરાતી, હિન્દી આ બધી ભાષાનું મૂળ સુધી પહોંચવું હોય, એ બધી ભાષાને ઉચ્ચ જ્ઞાન ઠેક સુધી એને સમજવી હોય, શીખવી હોય, તો આપણે સંસ્કૃત જાણવું ફરજિયાત છે. એટલે કે છે કે આ બધી ભાષાઓ છે એના ક્યાંક ને ક્યાંક આડાવડી બધી મેળ ખાય છે, બધી એકબીજા સાથે સંકળાયેલી જ છે. હવે જોઈએ આપણે આમાં, જો કોઠો બતાવ્યો છે, સંસ્કૃત, પછી હિન્દી, પછી બંગાળી, ગુજરાતી, પછી ફારસી અને સંસ્કૃત, અરબી અને હિબ્રુ. અરબી છે એ હિબ્રુ ભાષા જેવી છે, ફારસી છે એ સંસ્કૃત જેવી છે, અને ઉર્દુ છે એ હિન્દી ભાષા જેવી છે. ખરું જોતા તો હિન્દી, ગુજરાતી, સંસ્કૃત એક ભાષામાં ગણી શકાય, તેમજ ફારસી ને અરબી એક ગણાય. ફારસી જો કે સંસ્કૃતને લગતી છે ને અરબી હિબ્રુને લગતી છે, છતાં બંને ઇસ્લામના પ્રગટ થયા પછી ખેડાયેલી છે, તેથી બંને વચ્ચે નિકટ સંબંધ છે. ઉર્દુને મેં અલગ ભાષા નથી ગણી, કેમ કે તેના વ્યાકરણનો સમાવેશ હિન્દીમાં થાય છે. તેના શબ્દો તો ફારસી અને અરબી જ છે. ઊંચા પ્રકારનું ઉર્દુ જાણનારને અરબી અને ફારસી જાણવું પડે એવું છે. ગુજરાતી, હિન્દી, બંગાળી, મરાઠી જાણનારને સંસ્કૃત જાણવું આવશ્યક છે. હિબ્રુ એટલે યહૂદી પ્રજાની પ્રાચીન મૂળ ભાષા. નિકટ એટલે નજીક અથવા પાસે, અને આવશ્યક એટલે જરૂરી. ભાષા સજ્જતા. અગાઉના એકમોમાં આપણે વિશેષણના કેટલાક પ્રકારો શીખી ગયા છીએ. ચાલો પુનરાવર્તન કરીએ. આપેલ વાક્યો વાંચો. એક, સફેદ કબૂતર ઉડ્યું. બે, મેં આ પુસ્તક 100 રૂપિયામાં ખરીદ્યું. ત્રણ, શ્રેષ્ઠ વાચક સ્પર્ધામાં મયંક પ્રથમ નંબરે વિજેતા થયો. આ ત્રણેય વાક્યોમાં સફેદ ગુણવાચક, 100 સંખ્યાવાચક અને પ્રથમ એ ક્રમવાચક વિશેષણો છે. હવે આ વાક્યો ધ્યાનથી વાંચો. એક, મારી હોશિયારી કરતા દૈવે વધારે ભાગ લીધો હતો. બે, આપણે જરા ઊંચે ચડીએ. ત્રણ, સંસ્કૃત શિક્ષક વિદ્યાર્થીઓને ઘણું શીખવવાનો લોભ રાખતા. તમે જોયું હશે કે ઉપરના વાક્યોમાં વધારે, ઊંચે અને ઘણું જેવા શબ્દો આપણને જે તે વસ્તુ કે સ્થિતિનું પ્રમાણ સૂચવે. જો આપણને સફેદ કબૂતર ઉડ્યું કે સફેદ કબૂતર, એટલે સફેદ છે એ કયો છે, એનો ગુણ બતાવે છે કે કેવું કબૂતર કેવું હતું, તો કે સફેદ, એટલે એ ગુણવાચક છે. ત્યાર પછી તો કે મેં આ પુસ્તક 100 રૂપિયામાં ખરીદ્યો. 100 કેટલા રૂપિયામાં ખરીદ્યું, 100 એ કિંમત એની બતાવી, એટલે સંખ્યા કીધી આપણને, એટલે સંખ્યાવાચક. શ્રેષ્ઠ વાચક સ્પર્ધામાં મયંક પ્રથમ નંબરે આવ્યો. હવે જો આમાં સ્પર્ધામાં મયંક છે એ કેટલામાં નંબર આવ્યો એનો ક્રમ દર્શાવે છે, પ્રથમ નંબરે, એટલે પ્રથમ છે એ શું છે, ક્રમ, એટલે ક્રમવાચક. વાક્યો ધ્યાનથી વાંચો. તો કે મારી હોશિયારી કરતાં દૈવે વધારે ભાગ લીધો હતો, એટલે વધારે છે એ વિશેષણ છે. આપણે જરા ઊંચે ચઢીએ, ચઢીએ પણ ક્યાં, તો કે ઊંચે. સંસ્કૃત શિક્ષક વિદ્યાર્થીઓને ઘણું શીખવવાનો લોભ રાખતા. સંસ્કૃત શિક્ષક છે એ વિદ્યાર્થીઓને શીખવવાનો લોભ રાખતા, કેટલું, તો કે ઘણું. જોવે છે, આવા વસ્તુ, સ્થિતિ કે પ્રવાહીનું પ્રમાણ સૂચવતા વિશેષણોને પ્રમાણવાચક વિશેષણ કહે છે.
જો એને આપણે પ્રમાણવાચક વિશેષણ કીધું. શું કામ કે એમાં પ્રમાણ બતાવતા, થોડું વધારે એ બધું પ્રમાણ છે એટલે પ્રમાણવાચક વિશેષણ. પ્રશ્નોનો ઉત્તર લખો. પ્રશ્ન: જ્ઞાન ખેડૂત જાય છે, સમિતિ ફારસી જાય છે, શબ્દકોશના ક્રમમાં ગોઠવો. મિત્રો, અહીં આપેલા માહિતી સંસ્કૃત, સમિતિ ફારસી, જ્ઞાન ખેડૂત, ઇસ્લામ મજબૂત, અરબી ઋષિ, શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવવાના છે. સ્વરથી શરૂ થતા શબ્દો પ્રથમ આવશે અને પછી કક્કાબારીના ક્રમ મુજબ શબ્દો આવશે. અરબી શબ્દ પછી ઇસ્લામ અને ઋષિ સ્વરથી શરૂ થતા શબ્દો છે. હવે કક્કાબારીના ક્રમ મુજબ ખેડૂત, જ્ઞાન ફારસી, મજબૂત માહિતી, સમિતિ અને છેલ્લે સંસ્કૃત શબ્દ આવે. સમાનાર્થી શબ્દો લખો. વિદ્યાર્થી મિત્રો, હવે અહીં આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દો લખવાના છે. ચીવટ શબ્દનો સમાનાર્થી શબ્દ તમે જાણો છો? સરસ. ચીવટ એટલે કાળજી. કેળવણી શબ્દનો સમાનાર્થી શિક્ષણ થાય. વિઘ્નનો સમાનાર્થી અડચણ. મુક્તિનો છુટકારો. અને નિકટ શબ્દનો સમાનાર્થી નજીક થાય. વિરુદ્ધાર્થી શબ્દો લખો. મિત્રો, અહીં આપેલા કામનું, ઈષ્ટ, ગણના, સ્મરણ, ગમો અને વિઘ્ન શબ્દોના વિરોધાર્થી શબ્દો લખવાના છે. કામનું શબ્દનો વિરોધાર્થી નકામો શબ્દ થાય. ઈષ્ટ સામે અનિષ્ટ, ગણના સામે અવગણના. સ્મરણનો વિરોધાર્થી શબ્દ કયો? વિસ્મરણ. ગમો શબ્દનો વિરોધાર્થી અણગમો. અને વિઘ્ન શબ્દનો વિરોધાર્થી શબ્દ નિર્વિઘ્ન થાય. કહેવત. મિત્રો, હવે પાકે ઘડે કાંટા ન ચડે એ એક કહેવત છે. આ કહેવતનો અર્થ લખી બીજી 5 કહેવતો લખવાની છે. ઘડો કાચો હોય ત્યારે માટી નરમ હોય એટલે તેને યોગ્ય આકાર આપી શકાય, પરંતુ અગ્નિમાં પકવ્યા બાદ તેમાં કાંઠલો ચડાવવો થઈ શકતો નથી. ગણના સામે અવગણના. સ્મરણનો વિરોધાર્થી શબ્દ કયો? વિસ્મરણ. ગમો શબ્દનો વિરોધાર્થી અણગમો. અને વિઘ્ન શબ્દનો વિરોધાર્થી શબ્દ નિર્વિઘ્ન થાય. કહેવત. મિત્રો, હવે પાકે ઘડે કાંઠા ન ચડે એ એક કહેવત છે. આ કહેવતનો અર્થ લખી બીજી 5 કહેવતો લખવાની છે. ઘડો કાચો હોય ત્યારે માટી નરમ હોય એટલે તેને યોગ્ય આકાર આપી શકાય, પરંતુ અગ્નિમાં પકવ્યા બાદ તેમાં કાંઠલો ચડાવવો કે કોઈ ફેરફાર થઈ શકતો નથી. હવે આ કહેવતનો અર્થ જોઈએ. જે સમયે જે કામ કરવાનું હોય તે ન થાય અને સમય વીતી ગયા પછી કરવામાં આવે તો તે બધા પ્રયત્ન વ્યર્થ જાય છે. બીજી 5 કહેવતો. બોલે તેના બોર વેચાય. દૂધનો દાજ્યો છાશ ફૂંકી પીવે. મીઠા ઝાડના મૂળ ન કઢાય. લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે મોઢું ધોવા ન જવાય. જાગ્યા ત્યારથી સવાર. પ્રમાણવાચક વિશેષણ શોધો. મિત્રો, તમે વિશેષણ વિશે આગળ શીખી ગયા છો. અહીં આપેલા વાક્યોમાંથી તમારે પ્રમાણવાચક વિશેષણો શોધવાના છે.
પહેલું વાક્ય જોઈએ. મને અતિશય દુઃખ થયું. દુઃખ થયું પણ કેટલું થયું? તેનો જવાબ છે અતિશય. દુઃખનું પ્રમાણ અતિશય બતાવવામાં આવ્યું છે, એટલે વાક્યમાં અતિશય શબ્દ પ્રમાણવાચક વિશેષણ છે. એવી જ રીતે અણગમાનું બીજું કારણ પિતાજીની સેવા કરવાની તીવ્ર ઈચ્છા હતું. આ વાક્યમાં તીવ્ર શબ્દ પ્રમાણવાચક વિશેષણ છે. અને છેલ્લું વાક્ય, સંસ્કૃત શિક્ષકને ઘણું દુઃખ થયું. આ વાક્યમાં ઘણો શબ્દ પ્રમાણવાચક વિશેષણ છે. બે પ્રસંગ લખો. મિત્રો, હવે તમારા જીવનમાં બનેલા પ્રસંગોમાંથી તમને ગમતા બે પ્રસંગો લખવાના છે. પ્રસંગ એક. મને યાદ છે એ દિવસે શનિવાર હતો. શાળાએથી હું ઘેર ગયો. મારા ઘેર મારા કાકા આવ્યા હતા. તેઓ પિતાજી સાથે વાતો કરતા હતા. હું એમને પગે લાગી અને બેઠો. એમણે હસતા હસતા મને એક ગિફ્ટ આપી. ગિફ્ટનું રંગીન પેકેટ જોઈ હું વિચારમાં પડી ગયો. મેં કાકાને કહ્યું, મારો જન્મદિવસ હજુ 4 દિવસ પછી છે. એમણે કહ્યું, કંઈ વાંધો નહીં, હું તને 4 દિવસ અગાઉ જ ગિફ્ટ આપું છું. મેં ગિફ્ટ પેકેટ ખોલીને જોયું તો એ ઈસેન્સ યુટોપ ધ એજ્યુકેશનલ ટેબ્લેટની ભેટ હતી. અને ખરેખરે ભેટ મારા માટે જાદુઈ ચિરાગ સાબિત થઈ. એની મદદથી હું વર્ગમાં સારા ગુણ મેળવીને પ્રથમ આવ્યો. એટલે આ પ્રસંગ મારા જીવનનો સુખદ પ્રસંગ બની ગયો. પ્રસંગ બે. મારી શાળામાં પ્રાર્થના સભામાં એક જાહેરાત થઈ. આગામી રવિવારના દિવસે સવારે 10 વાગે અમારી શાળામાં ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. મને ચિત્ર દોરતા આવડતું હતું, પણ મને ચિત્રમાં ખાસ રસ નહોતો. તેમ છતાં સ્પર્ધામાં મેં ભાગ લીધો. આ ચિત્ર સ્પર્ધામાં મારા ચિત્રને 3જો નંબર મળ્યો હતો. આશ્ચર્ય સાથે મારા આનંદનો કોઈ પાર નહોતો. શહેરના એક ખ્યાતનામ ચિત્રકારને હાથે મને ઇનામ મળ્યું. તેમણે ઇનામ આપતા મને કહ્યું, તારામાં એક અદ્ભુત ચિત્રકાર છુપાયેલો છે, બસ તારે એને બહાર લાવવાનો છે. એમની આ વાત અને ઇનામથી મને પ્રેરણા મળી. જો તમારે તમારા જીવનમાં જો કોઈ આવો પ્રસંગ બન્યા હોય તો તમારે એનું વર્ણન કરવાનું છે. આપણને અહીંયા તો ઉદાહરણ આપ્યું હતું, અને તમારે તમારા જીવનમાં બનેલી ઘટના છે એ લખવાની છે. જ્યાં મુજબ કરો. એક, ગાંધીજીના જીવન પ્રસંગો એકત્ર કરો અને વાંચો. ગાંધીજીની આત્મકથા સત્યના પ્રયોગો, ઉમાશંકર જોશી લિખિત ગાંધી કથા કે નારાયણ દેસાઈ લિખિત ગાંધી કથા પુસ્તકો મેળવીને ગાંધીજીના જીવન પ્રસંગો વાંચો. બે, તમે વાંચેલા પ્રસંગોમાંથી કોઈ પણ એક પ્રસંગ લખો. એક મૂર્તિકારને ગાંધીજીની મૂર્તિ બનાવવાની હતી. તે આશ્રમમાં ગયા. ગાંધીજી બેઠા બેઠા પોતાનું કામ કરતા હતા. મૂર્તિકાર થોડા દૂર બેસી બાપુને જોતા હતા, પણ બાપુને મળવા આવતા લોકોને લીધે એમને ખલેલ પડતી હતી. એટલે મૂર્તિકારે કહ્યું, બાપુ, તમને લોકો મળવા આવે છે તો મને મારા કામમાં ડિસ્ટર્બ થાય છે. બાપુએ એમને કહ્યું, ડિસ્ટર્બ એટલે શું? ઘોડું, ગધેડું, શું? તમારે ગુજરાતી ભાષા બોલવી હોય તો તેમાં એક પણ શબ્દ બીજી ભાષાનો આવવો ન જોઈએ. માતૃભાષાનું માન જળવાય. અને જ્યારે તમે અંગ્રેજી બોલો ત્યારે તેમાં પણ તમે બીજી ભાષાનો કોઈ શબ્દ વાપરી ન શકો.
એમાં અંગ્રેજી ભાષાનું માન જળવાય. અંગ્રેજી પણ કોઈની માતૃભાષા છે. હાઈસ્કૂલના પ્રસંગમાંથી તમને ગમતા ગાંધીજીના સદગુણોની યાદી કરો. હાઈસ્કૂલમાં પ્રસંગમાંથી મને ગમતા ગાંધીજીના સદગુણો. 1. ચોરી કરવી નહીં. 2. પોતાના બળે જ આગળ આવવું. 3. પ્રલોભનથી ચલિત ન થવું. તમે લખેલો પ્રસંગ પ્રાર્થના સભામાં વાંચો અને આ પ્રસંગ શા માટે ગમ્યો તે વિશે તમારા મિત્રોને કહો. પ્રવૃત્તિ. ગાંધીજી જેમ જીવન જીવવું હોય તો કેવા ફાયદા અને કેવા ગેરફાયદા થાય એ વિશે લખો. જુઓ, આપણે આ પાઠ છે એ સમજવામાં પૂર્ણ કર્યો. હવે આવતા લેક્ચરમાં આપણે આના પછીનો જે છે પાઠ એ સમજીશું. આજના હોમવર્કમાં સ્વાપોથીના ફોટા મૂકું છું, એ જોઈ અને સારા અક્ષરે સ્વાપોથી લખશો અને સ્વાપોથીમાં પણ આ પાઠ લખવામાં આજે પૂર્ણ કરશો. આવજો.